મહત્વના સમાચાર. રાજકોટમાંથી મળી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરના કાર્યક્રમમાં હોબાળો થયો છે. રાજકોટમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આ હોબાળો કર્યો છે. મહત્વના સમાચાર અહીંયા રાજકોટમાંથી મળી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરની કાર્યક્રમમાં હોબાળો થયો છે. સ્ટેજ પર જઈ વશરામ સાગઠિયાએ આ વિરોધ કર્યો છે. આપ દ્રશ્ય જોઈ શકો છો. આમંત્રણ પત્રિકામાં બાબા સાહેબનો ફોટો ન રાખતા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભાજપના નેતાઓ અને પોલીસે આ મામલો ઠાડે પાડ્યો હતો. આપ દ્રશ્ય જોઈ શકો છો. પોલીસની કામગીરી અહીંયા સામે આવી છે. જે રીતે હોબાળાને શાંત પાડવામાં આવી રહ્યા છે. તો રાજકોટમાંથી મહત્વના સમાચાર. બાબા સાહેબ આંબેડકરના સ્મારક કાર્યક્રમમાં હોબાળો થયો છે. વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ હોબાળો કર્યો છે. સ્ટેજ પર જઈને વશરામ સાગઠિયાએ વિરોધ પ્રદર્શન કર્યું છે. બાબા સાહેબ આંબેડકરનો આ કાર્યક્રમ હતો જેમાં હોબાળો કરવામાં આવ્યો છે. વધુમાં જણાવીએ તો આમંત્રણ પત્રિકામાં બાબા સાહેબનો ફોટો ન રાખતા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એ સાથે જ ભાજપના નેતાઓ અને પોલીસે આ મામલો ઠાડે પાડ્યો હતો. મહત્વના સમાચાર રાજકોટમાંથી. બાબા સાહેબ આંબેડકરના સ્મારક કાર્યક્રમમાં હોબાળો કરવામાં આવ્યો છે. વિપક્ષના નેતા વશરામ સાગઠિયા દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. સ્ટેજ પર જઈને વશરામ સાગઠિયાએ હોબાળો કર્યો છે. વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, સમગ્ર બનાવથી અમને જાણ કરશો. જી ચોક્કસથી વાત કરી દઉં કે ખાસ તો વાત કરીએ છે, વશરામ સાગઠિયાએ એક વિરોધ દર્શાવ્યો છે. ખાસ તો વાત કરીએ વિરોધ ની જો વાત કરીએ, વશરામ સાગઠિયે એક આંબેડકરજીનો ફોટો મૂક્યો હતો, તે માટે એક આખો વિરોધ કરવામાં આવ્યું. ખાસ તો વાત કરીએ 1.75 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું આંબેડકરનું સ્મારક અને લાઇબ્રેરીને લઈને એક આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. લોકાર્પણ હતું. ક્યાંક ને ક્યાંક ભાજપના જે અધિકારીઓ છે અને આરએમસીના જે સભ્યો છે બધા ત્યાં પહોંચ્યા હતા. અને સ્મારક ભવન ક્યાંક ને ક્યાંક જે સ્મારકની આખી જે કામગીરી હતી એમાં કોંગ્રેસનો પણ પાળો હોય તે માટે વશરામ સાગઠિયાનું એવું કહેવું હતું. અને વિપક્ષના નેતા જે છે એ સ્ટેજ ઉપર જ એમને એક વિરોધ કર્યો કે જે જે આંબેડકરજીની જે પ્રતિમા છે તે ફોટો મૂકવાના બદલે સમગ્રપણે આ વિરોધ આચરવામાં આવ્યો હતો. જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો.